નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ નવ વિજ્ઞાનની પ્રશ્ન બેંક જે તમારે એક નવ બે હજાર ત્રેવીસના રોજ જે એકમ કસોટી લેવાનાર છે તો આપણે વિભાગેથી લઈ છેલ્લા વિભાગ સુધી લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર જરૂરથી શેર કરી દેજો તમારે પણ લેખિતમાં આવી જ રીતે બીજા સોલ્યુશન જોવા છે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઈકન પ્રેસ કરી દેજો એટલે સૌપ્રથમ તમારા સુધી વિડીયો પહોંચી શકે હવે આપણે શરૂઆત કરીએ વિભાગ એ વિકલ્પોથી તો અહીં પહેલું આપેલું છે અંતર સમયના આલેખ નીચેનું ક્ષેત્રફળ દર્શાવે છે તો ચાલો આપણે આનું લેખિતમાં સોલ્યુશન કરીએ બરાબર છેલ્લા વિભાગ સુધી આપણે લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો પહેલાંની અંદર આવશે ઓપ્શન ડી એ અને બી સમાન ઝડપ અને અસમાન ઝડપ બીજું જો કણ અચળ ઝડપે ગતિ કરે છે તો અંતર સમયનો આલેખ કેવો થશે તો એ સુરેખરેખા ત્રીજું વેગ અને સમયનો આલેખ દર્શાવે છે કે તો આપણે જવાબમાં લખીશું ઓપ્શન એ વસ્તુ નિયમિત ગતિમાં છે ચોથું નિયમિત વર્તુળ પથ પર ગતિ કરતી વસ્તુ ખાલી જગ્યા દર્શાવે છે જવાબમાં લખવાનું ઓપ્શન સી દિશામાં સમાન ફેરફાર પાંચમું વેગલમ સમયના આલેખ નીચેનું ક્ષેત્રફળ જે ભૌતિક રાશિ દર્શાવે તેનો એકમ શું આવશે તો કે એમ એકમ આવે છઠ્ઠું એમ પ્રતિ એસ સ્ક્વેર બરાબર એની ખાલી જગ્યાનો એકમ છે તો એનો એકમ છે પ્રવેગ અને પ્રતિ પ્રવેગ સાતમું કારમાં એડોમીટર ખાલી જગ્યા માપે છે જવાબ લખવાનું અંતર આઠમું આઠમામાં જવાબ આવશે ઓપ્શન એ સ્થિર છે નવમું જો વસ્તુની ઝડપ અને ગતિની દિશા બદલાય તો તે ખાલી જગ્યા સાથે ગતિ કરે છે જવાબમાં લખજો ઓપ્શન સી અનિયમિત વેગ દસમું એક કાર બે કલાકમાં સો કિલોમીટર અંતર કાપે છે તો જવાબમાં લખો તેની સરેરાશ ઝડપ પચાસ કિલોમીટર એચ માઇનસ વન છે હવે આપણને ખાલી જગ્યાઓ આપેલી છે નદીમાં પાણીના પૂરની ગતિને અનિયંત્રિત પ્રકારની ગતિ કહે છે વાહને કાપેલું અંતર એડોમીટર માપે છે તેરમું આર ત્રિજ્યાના વર્તુળમાં પરિઘ પર અડધા ચક્ર જેટલા સ્થાનાંતરનું મૂલ્ય ટુ આર છે ચૌદમો વેગ સમયના આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ સ્થાનાંતર દર્શાવે છે પંદરમું પ્રતિ પ્રવેગની દિશા વેગની વિરુદ્ધ દિશામાં હોય છે વિધાન સાચું છે કે ખોટું બરાબર હવે અહીં આપેલા છે આપણને ખરા ખોટા સોળમું વિધાન સાચું સત્તરમું ખોટું અઢારમું ખોટું ઓગણીસમું ખોટું અને વીસમું ખોટું બરાબર જે ખોટા છે ત્યાં તમને રીઝન પણ આપેલું છે કે કેમ એ વિધાન ખોટું છે ત્યાર પછી એકવીસમું જોડકા જોડવાના કહ્યા છે પહેલું છે પદાર્થની સુરેખ ગતિમાં તો આપણે જવાબમાં લખીશું પથ લંબાઈ બરાબર સ્થાનાંતર બીજું પદાર્થની સુરેખ ગતિ ન હોય ત્યારે તો કે પથ લંબાઈ ગ્રેટર ધેન સ્થાનાંતર આગળ જોઈએ તો સરેરાશ ઝડપ તો કે કદાપી શૂન્ય ન હોઈ શકે સરેરાશ વેગ શૂન્ય હોઈ શકે છે ત્રેવીસમું જોડકા જોડો પહેલામાં આવશે સી બીજામાં આવશે એ સ્થિર એની પછી ચોવીસમો સવાલ બરાબર શા માટે સમયને એક્સ અક્ષ પર લેવામાં આવે છે તો કે હંમેશા સ્વતંત્ર રાશિને એક એક્સઅક્ષ ઉપર લેવામાં આવે અને સમય એ સ્વતંત્ર રાશિ છે બરાબર ત્યાર પછી પચીસમો ઓકે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આગળ ચોવીસમો સવાલ અઠ્યાવીસમો ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બરાબર ત્યાર પછી છે વિભાગ બી એમાં પણ માંગ્યા મુજબ ઉત્તર આપેલા છે તો લેખિતમાં સોલ્યુશન કરવાની મજા આવી ગઈ ને તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી દેજો બીજા આવી જ રીતે વિડીયો જોવા છે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમે કમેન્ટમાં જણાવો કે તમારે કયા વિષયના સોલ્યુશનની જરૂર છે તમારે જો આની પીડીએફ જોતી હોય તો હું તમને કમેન્ટ બોક્સમાં રિપ્લાય આપી દઈશ આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર